વંથલી તાલુકાના ગોઠીલા અને દણ ફુલિયાને જોડતો પુલ થયો બિસ્માર. રાહદારીઓ થયા છે પરેશાન. સરકારી તંત્ર છે મસ્ત, પ્રજા છે ત્રસ્ત. પ્રસિદ્ધ યાત્રાધામ ઉમાધામ અને દરગાહ પર આવતા અનેક શ્રદ્ધાળુઓને કરવો પડે છે આ સામનો. પુલ પરથી જીવના જોખમે પસાર થાય છે. તંત્રની ઊંઘ ઉડશે કે નહીં તે તો આ સમય જ બતાવશે, નહીતર આવનાર મોટી કોઈ જાનહાની સર્જાય ત્યારે જ તંત્ર જાગશે. વંથલી તાલુકાના દણી ફુલિયા અને ગોઠીલા વચ્ચે એક પુલ આવેલો છે. જેતપુર હાલમાં થયેલા ભારે વરસાદના પગલે આ પુલ જર્જરિત બન્યો છે. લોકો જાનના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. જાન ફુલિયા ગામે મુસ્લિમ બિરાદરોની પ્રખ્યાત દરગાહ શરીફ અને ગાઠીલા મુકામે પ્રખ્યાત ઉમાધામ મંદિર આવેલ છે. આ બંને ધાર્મિક સ્થળો પર અનેક શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ પુલ જર્જરિત હોય છે તેની પર થઈને પસાર થવું પડે છે. હાલમાં આ પુલ પરથી પસાર થાય એટલે જીવના જોખમે પસાર થવા સમાન છે. છતાં પણ બંને ગામના લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે, મજબૂર છે. પુલ ઉપરથી પસાર થતી વેળાએ કોઈ જાનહાની થશે તો જવાબદારી કોણ, એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ગોઠીલા ગામના રાજકીય અગ્રણીઓ દ્વારા મીડિયાને જણાવ્યું કે આ પુલ બનતી વખતે જે મટીરિયલ વપરાય છે તે મટીરિયલ નબળી કક્ષાનું વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ પુલમાં જે મટીરિયલ્સ વપરાયું છે તે મટીરિયલ્સ હલકી ગુણવત્તાનું હોવાનું તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અકસ્માતની જાણે કે રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ રાહદારીઓ આ પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. માટે વહીવટીતંત્ર તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલને સમારકામ માટે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી પ્રજાની માંગ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4-5 દિવસથી સોરઠ પંથકમાં મેઘમહેર યથાવત રહી છે, ત્યારે વહીવટીતંત્રે તાલુકાના દરેક પુલનું નિરીક્ષણ કરી દરેક પુલોને તાત્કાલિક રિપેરિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અન્યથા આવનાર દિવસોમાં ગંભીર અકસ્માતનો ભોગ તંત્રના પાપે પ્રજા બનશે, ત્યારે જવાબદાર કોણ, તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. નામ અને હોદ્દો? પી આર ઝાલા, હાર્દિક મદદદેસ ઇજનેર, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ 2, જૂનાગઢ. સાહેબ, આ પુલ તૂટી ગયો છે એ બાબતે શું કહેશો? આ પુલ પાણીના ભારે વહેણના કારણે આજે વહેલી સવારે તૂટી જવા પામેલ છે, જેના અમને સમાચાર મળતા અમે તુરંત અહીં પહોંચેલ અને સ્થિતિનું અવલોકન કરેલ. આ બાબતે જણાવવાનું કે આ સિંચાઈ વિભાગ દ્વારા આ પુલ અમને આશરે 1.5 વર્ષ પહેલાં સોંપવામાં આવેલ અને અમને સોંપાતાની સાથે તુરંત જ અમે આ પુલને ઊંચો લઈ અને મોટો બનાવવાની દરખાસ્ત સરકારશ્રીને રજૂઆત કરેલ. સાહેબ, હાલ આ રસ્તો બંધ છે તો હવે શું કરશો? હવે આનું રિપેરિંગ અને ત્યાં સુધી વૈકલ્પિક રસ્તા પર રાહદારીઓને અવર જવર કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. નામ અને હોદ્દો? મુકેશભાઈ ચૌહાણ, સરપંચશ્રી, ગ્રામ પંચાયત ગાઠીલા, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ. આજરોજ ઓજત નદીની અંદર ભારે પૂર આવવાને કારણે ધણફુલિયાથી ગાઠીલા ઓજત નદીમાં જે પુલ આવ્યું છે, પુલ ઉપરથી પાણી પસાર થયું છે, એને કારણે પુલ નીચે બેસી ગયો છે. આ પુલ 2010ની અંદર સ્ટેટ એડ્યુકેશનના કચેરી મારફતે થયેલું હતું. આ કોન્ટ્રાક્ટરે, આપ પણ નિહાળી શકો છો, કાની અંદર કોઈ લોખંડ નથી નાખ્યું, લોટ પાણીને લાકડા ભ્રષ્ટાચાર કરેલો છે. આ ભાજપની સરકારમાં મિલી ભગતને કારણે આપ જોઈ શકો છો ભાજપનો વિકાસ, લોખંડ વગરનું પુલ બનાવ્યું છે, પુલ એને કારણે બેસી ગયું છે. અને ગાઠીલા ગામમાં ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. આખા સૌરાષ્ટ્રમાંથી તમામ યાત્રાળુઓ, હજારો યાત્રાળુઓ આવતા હોય, આ મુખ્ય માર્ગ હોય, આ મુખ્ય માર્ગને ઊંચો લેવા માટે અમે અવારનવાર જે તે વખતના કોંગ્રેસના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાને રજૂઆતો કરેલી અને હાલ કેબિનેટ મિનિસ્ટર છે અને કેબિનેટ મિનિસ્ટરના વિસ્તારનું આ ગામ છે, એના વિસ્તારમાં આવેલું છે. આ રોડને તાત્કાલિક ઊંચો લઈ અને મોટું પુલ બનાવે એવું સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે. હાલ કેવી હાલાકીનો સામનો કરવો રહ્યો? હાલે અમારે જૂનાગઢ અને વંથલી તાલુકા મથકે જવા માટે ગાઠીલા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. અહીંથી કોઈ પણ વ્યક્તિને કે જવું હોય વંથલી તો કે જઈ શકે એવું સ્થિતિ છે નહીં. કોઈ પણ બીમાર થાય, 108ને પણ લાવવા હોય તો 108 પણ ગાઠીલા ગામે આવી શકે નહીં એવી સ્થિતિ હાલમાં ઉપસ્થિત છે.